છે પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ. સ્વાદુપિંડ એ એક ગ્લેન્ડ છે અને જે પેટના ઉપરના ભાગમાં આવેલી છે, અને એનું મેઇન કામ બે છે, તો એક્ઝોક્રાઇન ફંક્શન અને એન્ડોક્રાઇન ફંક્શન. એક્ઝોક્રાઇન ફંક્શનમાં એ એન્ઝાઇમ પ્રોડ્યુસ કરે છે, જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે, મેઇનલી લાઇપેસ, જે ચરબીના પાચન માટે જરૂરી છે. અને એન્ડોક્રાઇન ફંક્શનમાં એ ઇન્સ્યુલિન બનાવવાનું કામ કરે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ શુગરના ડાયજેશન માટે, એટલે ડાયાબિટીસ ન થાય એના માટે શુગર ડાયજેશન માટે શુગરના મેટાબોલિઝમમાં ઉપયોગી છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. હવે આ સ્વાદુપિંડના કયા કયા રોગ થાય છે? સામાન્ય રીતે કોમન રોગ કહીએ તો સ્વાદુપિંડનું કેન્સર જોવા મળે છે, બીજો સ્વાદુપિંડનો સોજો આવવો એક્યુટ પેન્ક્રેટાઇટિસ, અને સ્વાદુપિંડનું ધીમો ધીમો બગાડ થવો એ ક્રોનિક પેન્ક્રેટાઇટિસ છે. હવે આ મેઇન રોગોમાં આપણે આજે બે રોગોની ચર્ચા કરીશું, એક સ્વાદુપિંડનું કેન્સર અને એક સ્વાદુપિંડનો સોજો જેને એક્યુટ પેન્ક્રેટાઇટિસ કહે છે. હવે આ બધા સ્વાદુપિંડના રોગો થવાનું કારણ શું હોય છે? એમાં મોટાભાગના પેશન્ટોમાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, એટલે આલ્કોહોલ અને સ્મોકિંગ, આ બે મેઇન કલ્પ્રિટ છે જેના કારણે સ્વાદુપિંડનું કેન્સર પણ થાય છે અને સ્વાદુપિંડનો સોજો પણ આવે છે. એટલે આ બે રોગોની આપણે એક વાત કરીએ તો સ્વાદુપિંડનો કેન્સર છે એની વાત કરીએ તો સ્વાદુપિંડનું કેન્સર એ ગંભીર પ્રકારનું કેન્સર છે. ટોટલ હ્યુમન બિઈંગમાં થતા કેન્સરમાં એનો ચોથો નંબર ડેથ રેટમાં આવે છે, અને મેઇન કારણ કહીએ કે એમાં ગંભીર પ્રકારનું છે કારણ કે એના કોઈ પ્રોપર સિમ્પટમ્સ હોતા નથી. બધી જે વેગ ફરિયાદો હોય છે એટલે એનું નિદાન લેટ થાય છે, અને જ્યારે પેશન્ટનું ડાયગ્નોસિસ થાય ત્યારે એવરેજ 15-20% પેશન્ટો જ ટ્રીટમેન્ટ અથવા તો સાજા થઈ શકવાને લાયક હોય છે, એટલે એનું ડાયગ્નોસિસ બહુ એડવાન્સ થઈ જતું હોય છે. હવે આ બધા પેશન્ટોનું પ્રેઝન્ટેશન શું હોય છે? સ્વાદુપિંડના જે કેન્સર હોય એનું પ્રેઝન્ટેશન, કોમન પ્રેઝન્ટેશન એ પેટના ઉપરના ભાગમાં દુખાવો થવો, ગેસ થવો, વજન ઘટવું, આ એક કોમન છે. અને એ બહુ પેશન્ટો સામાન્ય બહુ દરકાર કરતા નથી, બધા ગેસ એસિડની દવા લે એટલે રોગ વધતો જાય. કોઈક પેશન્ટોમાં સ્વાદુપિંડનું જે કેન્સર હોય એ જો પિત્તાશયની નળીને બ્લોક કરે તો પીળીઓ થાય, આ પીળીઓ પ્રોગ્રેસિવ વધતો જ જાય, અને એમાં નિદાન વધારે થતું હોય છે અને એમાં આઉટકમ સારો રહેતો હોય છે. એટલે આ બધા પેશન્ટો જે પેશન્ટોમાં આવી ફરિયાદો હોય તો આ એને સ્વાદુપિંડનું કેન્સર હોવાની શક્યતા છે. હવે આ સ્વાદુપિંડનું કેન્સર છે તો એને આપણે નિદાન કઈ રીતે કરીશું? તો અત્યારે ટેકનોલોજી પણ બહુ ફાસ્ટ આવી ગઈ છે, અને એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન છે સીટી સ્કેન. પેટનું સીટી સ્કેન કરીએ એટલે એમાં સ્વાદુપિંડમાં ગાંઠ છે કે નહીં, કેન્સર છે કે નહીં, છે તો કેટલું ફેલાયેલું છે, આજુબાજુ ગાંઠોમાં ફેલાયેલું છે કે નહીં, લીવરમાં ફેલાયેલું છે, એ બધી માહિતી આપણને સીટી સ્કેનમાં મળી શકે. ખૂબ પેશન્ટોને સીટી સ્કેનમાં કોન્ટ્રાસ્ટની એલર્જી હોય તો અમે એના ઓપ્શનમાં MRIનો ટેસ્ટ કરતા હોઈએ છીએ, આની અંદર આપણને ગાંઠનું લોકેશન, સાઇઝ બધું મળે. પણ ફાઇનલ ડાયગ્નોસિસ એ બાયોપ્સી છે. એ બાયોપ્સી માટે અત્યારે હવે નવું એક એન્ડોસોનોગ્રાફી, જેમાં સોનોગ્રાફીના છેડા ઉપર એન્ડોસ્કોપીના છેડા ઉપર સોનોગ્રાફી હોય, એની મદદથી આપણે સ્વાદુપિંડના એમાંથી બાયોપ્સી લઈ શકીએ અને બાયોપ્સીમાં કન્ફર્મેશન થાય કેન્સર છે કે નહીં. એટલે બે વસ્તુ આપણે જોઈએ, એક તો એનું કન્ફર્મેશન જોઈએ કેન્સર છે કે નહીં, અને બીજું કયા સ્ટેજનું કેન્સર છે, એટલે સીટી સ્કેન ઓર MRI અને US બાયોપ્સી, આ બે ટેસ્ટ કરીએ તો આપણને ખબર પડે કે કેન્સર ઓપરેબલ છે કે ઇનઓપરેબલ છે કે બોર્ડર લાઇન છે. બોર્ડર લાઇન એટલે વજગાળાનું કેન્સર હોય કે જેની અંદર આપણે લોહીની નળીઓમાં ની બોર્ડ ચોટેલું હોય, એ પ્રાઇમરી આપણે એને ઓપરેબલ ન કહી શકીએ, પણ એને ટ્રીટમેન્ટ ઇન્જેક્શન કીમોથેરાપી આપીને આપણે એને ઓપરેશનમાં લાવી શકીએ છીએ. તો આનું નિદાન થયું. હવે ટ્રીટમેન્ટ માટે જે પેશન્ટોને ક્યોરેટિવ ટ્રીટમેન્ટ કહીએ કે સ્વાદુપિંડ આમાં કેન્સર બધી સાજા થવાનો જો અર્લી સ્ટેજ હોય, સ્ટેજ 1-2 હોય, તો એને અમે પેન્ક્રિયાટિકો ડિયોડિનેક્ટોમી એટલે વિપલ્સ કરીને એક ઓપરેશન છે, જે લગભગ 7-8 કલાક ચાલતું હોય છે, જેમાં સ્વાદુપિંડ, બાજુમાં આવેલું નાનું આંતરડું, પિત્તાશયની નળી, પિત્તાશય બધું કાઢી નાખતા હોય છે અને લેબોરેટરીમાં મોકલતા હોઈએ છીએ. આ ઓપરેશન પેટમાં થતા મોટા ઓપરેશનો એક હોય છે, જેમાં 25-30% પેશન્ટોમાં કંઈક નાના મોટા કોમ્પ્લિકેશનો થતા હોય છે, અને ખૂબ 2-3% પેશન્ટોમાં મોર્ટાલિટી રહેતી હોય છે. એટલે જો પેશન્ટ ફિઝિકલી અને કાર્ડિયોરેસ્પિરેટરી ફિટ હોય, એનો
ઓપરેબલ કેસ હોય તો પીપલ સર્જરી એક પેશન્ટને લાંબો ટાઈમ સુધી સાજા કરી શકે છે અને એમાં સર્વાઈવલ બહુ સારો રહેતો હોય છે. પણ જે પેશન્ટો ધારો કે રોગ ત્રીજા સ્ટેજનો હોય, આગળ વધી ગયેલો હોય, અથવા તો પેશન્ટો ઓપરેશન માટે ફિટ ના હોય, એવા પેશન્ટોને અમે પેલિએટિવ ટ્રીટમેન્ટમાંથી પીડીઓ હોય તો કોમન બાયોડેપનું સ્ટેન્ટિંગ કરતા હોઈએ છીએ. જો ડ્યુઓડેનલ ઓબસ્ટ્રક્શન થયેલું વોમિટિંગ થતી હોય તો એવા પેશન્ટોને અમે મેટાલિક સ્ટેન્ટ, ડ્યુઓડેનલ સ્ટેન્ટ મૂકતા હોઈએ છીએ, એટલે જેથી પેશન્ટને રાહત રહે. અને બહુ આગળ વધી ગયેલું કેન્સર હોય કે જેમાં ચોથા સ્ટેજનું હોય તો એમાં પેશન્ટને રાહત રહે કીમોથેરાપી આપતા હોઈએ છીએ. ઓવરઓલ આ કેન્સર આલ્કોહોલ અને સ્મોકિંગથી થતું હોય છે, તેમાં અર્લી નિદાન કરવું બહુ જરૂરી છે. સાજા થવા માટે વિપલ્સ ઓપરેશન છે, જે પણ રિસ્કી છે, અને મોસ્ટ ઓફ પેશન્ટો અમારી પાસે આવે ત્યારે એડવાન્સ સ્ટેજમાં હોય છે. એટલે આ રોગની વાત, સ્વાદુપિંડના કેન્સરની વાત પૂરી થઈ. હવે બીજો સ્વાદુપિંડનો આના જેવો જ ગંભીર રોગ છે કે જેને એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ કહે છે, કે જે સ્વાદુપિંડનો સોજો આવવો. આ રોગ પણ એક ની રેન્જ કહીએ તો 70-80% પેશન્ટોમાં માઇલ્ડ ફોર્મમાં હોય છે અને 20-30% પેશન્ટોમાં સિવિયર ફોર્મમાં હોય છે. માઇલ્ડ ફોર્મમાં પેશન્ટમાં સ્વાદુપિંડમાં સોજો આવે ખાલી અને અઠવાડિયાની દવાથી સોજો મટી જાય. પણ જો આ સોજામાં સ્વાદુપિંડ ડેડ થઈ ગયું હોય તો એને સિવિયર પેન્ક્રિયાટાઇટિસ કહે છે અને એ લાંબી ટ્રીટમેન્ટ ચાલે છે અને ખૂબ ગંભીર પ્રકારની બીમારી છે. હવે આ સ્વાદુપિંડમાં સોજો આવવાનું કોમન કારણ શું હોય છે? તો આમ જોઈએ તો કે પિત્તાશયમાં પથરી હોય, જે પથરી ખસીને પિત્તાશયની નળીમાં આવી અને સ્વાદુપિંડની નળીને બ્લોક કરે તો પેન્ક્રિયાટાઇટિસ થાય. એટલે 30-40% પેશન્ટોમાં પિત્તાશયમાં પથરી એનું કારણ હોય છે. બીજા 30-40% પેશન્ટોમાં આલ્કોહોલ જે લેતા હોય એ કારણ હોય છે. અને પછી બહુ નાના અંશે જો સ્વાદુપિંડમાં ઈજા થઈ હોય, અમુક કેન્સરની દવાઓથી પણ પેન્ક્રિયાટાઇટિસ થતું હોય છે, પેન્ક્રિયાટિક કેન્સરમાં બી પેન્ક્રિયાટાઇટિસ થતું હોય છે. ઘણા બધા કારણો છે, પણ મેઇન કારણોમાં આલ્કોહોલ અને પિત્તાશયની પથરી આ બે કારણો છે. આ પેશન્ટો સ્વાદુપિંડનો સોજો આવવાનું પ્રેઝન્ટેશન કેવું હોય છે? આ એકદમ જ પેશન્ટ સાજા બિલકુલ હરતા ફરતા હોય અને સડનલી પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય, એ દુખાવો એકદમ હોય કે જે વધતો જ જાય, ઇન્જેક્શન લેવા જવું પડે અને બીજા દિવસે તો હોસ્પિટલમાં દાખલ થવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય. એ ખૂબ અતિ ગંભીર પ્રકારનો સોજો હોય પેટમાં તો પેન્ક્રિયાટાઇટિસની આપણે શક્યતા રાખવી જોઈએ. હવે આ પેશન્ટનું નિદાન કઈ રીતે થાય છે? તો પેન્ક્રિયાટાઇટિસનું નિદાન કરવા માટે એક તો પેન્ક્રિયાટાઇટિસનો પેઇન હોય અને પેન્ક્રિયાટાઇટિસનો પેઇન હોય એ પછી સોનોગ્રાફી અથવા સીટી સ્કેન કરીએ, જેમાં સ્વાદુપિંડમાં પેન્ક્રિયાઝમાં સોજો અથવા નેક્રોસિસ થયું હોય. અને ત્રીજું, બાયોકેમિસ્ટ્રીમાં બ્લડ લાઇપેજ અને એમાઇલેઝ બે વધારે હોય તો આ પેશન્ટને પેન્ક્રિયાટાઇટિસ સેમ કન્ફર્મ થાય. હવે આ પેન્ક્રિયાટાઇટિસની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાની? પેન્ક્રિયાટાઇટિસ એ ગંભીર પ્રકારની બીમારી છે. જો સિવિયર પેન્ક્રિયાટાઇટિસ હોય તો ઓવરઓલ 15-20% પેશન્ટો, 10-15% પેશન્ટો સાજા નથી થતા હોતા, એટલે એટલી મોર્ટાલિટી છે. અને 30-40% પેશન્ટોમાં કંઈક ના કંઈક કોમ્પ્લિકેશન થાય છે. એટલે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસના બધા જ પેશન્ટોને અમે હોસ્પિટલાઇઝ કરીએ, આઈસીયુમાં દાખલ કરીએ અને શરૂઆતના 7 દિવસ એમને બ્લડ પ્રેશર, કિડની મોનિટર કરીએ, એમનું રેસ્પિરેશન મોનિટર કરીએ, એમનું ઓક્સિજન સેચ્યુએશન કેટલું રહે છે, આ બધું મોનિટર કરીએ અને ઓલ વાઇટલ ડેટાને મેન્ટેન કરીએ. અને 5-6 દિવસ થાય પછી પેશન્ટને ખોરાક ચાલુ કરવો પડે. જો મોઢેથી ન લઈ શકે તો અમે નેવી ડેજનલ ટ્યુબ મૂકતા હોઈએ છીએ, નાકમાં નળી મૂકતા હોઈએ છીએ, એના દ્વારા ખોરાક આપીએ. અને એન્ટીબાયોટિક, પેઇન કિલર આ મેઇન અને આઈવી ફ્લુઇડ આ મેઇન પાર્ટ હોય છે પહેલાં 7 દિવસ. પછી એના 7 દિવસ પછી જો પેશન્ટ ખાતા પીતા થઈ જાય તો પેશન્ટને અમે ઘરે મોકલી દેતા હોય છે. પણ આ પેન્ક્રિયાટાઇટિસમાં સ્વાદુપિંડની આજુબાજુ કલેક્શન, જે ફ્લુઇડ કલેક્શન થતું હોય છે, એ ધીમે 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 ઓટોડાઇઝેશનથી એબ્સોર્બ થઈ જતું હોય છે. પણ ઘણા પેશન્ટોમાં એ કલેક્શન એબ્સોર્બ ન થાય તો એમાંથી સ્યુડોસિસ અથવા વોલ્ડ ઓફ નેક્રોસિસ થતું હોય છે, જે પણ રિઝોલ્વ ન થાય તો એના માટે સર્જરી અથવા ઇન્ટરવેન્શન કરવું પડતું હોય છે. અને નાઉ અ ડેઝ સર્જરી સ્વાદુ એક્યુટ પેન્ક્રિયાટાઇટિસમાં સર્જરીનો રોલ ધીમે ધીમે ઓછો થતો જાય છે, પણ મિનિમલ ઇન્વેઝિવ, એટલે કે જેમાં મોટા ચેકા મૂક્યા વગર લેપ્રોસ્કોપી અથવા એન્ડોસ્કોપી અથવા તો વિડીયો આસિસ્ટેડ લેપ્રોસ્કોપી પ્રોસિજર કરીએ છીએ, અથવા તો પરક્યુટેનિયસ ડ્રેઇન ઇન્સર્ટ કરીએ. એટલે જો ફ્લુઇડ કલેક્શન હોય તો પરક્યુટેનિયસ ડ્રેઇન ઇન્સર્ટ કરીએ છીએ. અને નેક્રોસિસ, વોલ્ડ ઓફ નેક્રોસિસ હોય તો વાડ, વિડીયો આસિસ્ટેડ રેટ્રોપેરિટોનિયલ નેક્રોસેક્ટોમી કરીએ છીએ. આ બધા પેશન્ટો લાંબો ટાઈમ હોસ્પિટલમાં રહેતા હોય છે, ઘણીવાર 1-1.5 મહિના સુધી હોસ્પિટલમાં રહે છે, વેન્ટિલેટર ઉપર રહે છે, રીનલ ડિસફંક્શન થતા હોય છે અને એમને ઘણા કોમ્પ્લિકેશનો થતા હોય છે આ દરમિયાન, અને એની પણ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે.
अल्टिमेटली आ पेशेंट आपदा सीवियर पंक्रियाटाइटिस में 15-20% पेशेंटों साजा नहीं थता होता पर जे लोग साजा थाय 1-2 महीने ये बधा नॉर्मल स्ट्रीम में आ जाता होय छे। એટલે ફ્રેન્ડ્સ આ બે સ્વાદુપિંડના બે ગંભીર પ્રકારના રોગોની વાત થઈ અને આજે હવે આ 27 નવેમ્બરે કાઇઝન એના 10 વર્ષ ચાલુ થયા અને 10 વર્ષ પૂરા કરે છે એ માટે દરેક લોકોનો પેશન્ટોનો રિફરિંગ ડૉક્ટરોનો મેડિકલ પેરામેડિકલ કાઇઝનનો સ્ટાફ એડમિનિસ્ટ્રેટિવ મેડિકલ સ્ટાફ આ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બધાને થેન્ક યુ ફોર કાઇન્ડ કોઓપરેશન। Thank you very much.